हेलो नमस्कार दोस्तों, गुड आफ्टरनून, केम छो? आप બધા મજામાં હશો? અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ. અને તમે મારી પાછળ જો લાઈન કેટલી લાંબી લાગે છે, તમે અંદાજ લગાવો. આજે પૂરા 25 ને એક 26 અને એક હજુ પાછળ આવે છે 27 આપણી પ્લેયરો આવી છે ગ્રાઉન્ડ ઉપર. અને ઘણા લાંબા સમય પછી આટલી બધી એક સાથે ભેગી થઈ છે. એનું કારણ કે જે જામનગરમાં આપણા DLSSમાં અભ્યાસ કરે છે એ લોકો પણ કાલે રાત્રે આવ્યા અને આજે ગ્રાઉન્ડમાં બધા હાજર થઈ ગયા. હવે હું તમને એમને મળાવું છું અને કેટલા નવા આવ્યા છે એમની સાથે પણ તમને મુલાકાત કરાવું છું. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. હવે આખું વેકેશન અહીંયા ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે, કેમ કે બિલકુલ આપણને ટાઈમ મળતો નહોતો અને હવે ટાઈમ મળશે તો એનો સદુપયોગ કરી લેવાનો છે. તો એક વખત તમને બતાડી દઉં છું. સૌથી પહેલા તમે જો અહીંયા સંગીતાબેન ઉભા છે, પછી જયશ્રી છે, જાનકી છે, તનિષા છે, અને આયા જો અમારે જામનગરના પ્લેયર સજ્જનબેન, જેઓ અંડર 19માં રમાતા અને ફાઇનલ રમી રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવી અને આવ્યા છે સિલ્વર મેડલ લઈને. હવે અવળું તાકવાનું નહીં. બીજા નંબરમાં કેસરબેન છે, જેઓ અંડર 14માં રમાતા, એમનો ફર્સ્ટ નંબર આવ્યો છે ગુજરાત રાજ્યમાં, હોકીમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે, તો એમને અભિનંદન. અને એના પછી શિલ્પા છે, અમારા સ્થાનિક પ્લેયર છે અરે શિલ્પાબેન, અઠવાડિયામાં 1-2 દાડા ખાલી ઓટો મારવા આવે છે, હે ને? અને હવે એના પછી આવ્યા ભૂમિકાબેન, જેઓ આ પણ અંડર 14માં રમા છે અને પહેલો નંબર મેળવી ગોલ્ડ મેડલનું સર્ટિફિકેટ લઈને આવ્યા છે અને નેશનલમાં પણ બધા સિલેક્શન થયેલા છે. પછી આયા સીમાબેન અહીંના અમારા સ્થાનિક પ્લેયર છે. પછી કોમલબેન આયા, કોમલબેન પણ સ્થાનિક છે. હવે આયા સૌથી મોટા ઉર્મિલાબેન, એ પણ જામનગર ધ્રોલમાં છે, એ પણ 19માં જ રમાતા અને રાજ્યકક્ષાએ બીજો નંબર મેળવેલો છે એમને પણ. અને હવે એમના પછી આવે છે નિકિતાબેન, બહુ બીવાઈને રમે છે ગ્રાઉન્ડમાં, ખબર નહીં શું એમને તકલીફ છે, ગમે ત્યારે ગ્રાઉન્ડમાં મેચ રમતા હોય ત્યારે એમનું આખું શરીર છે ને ધ્રુજતું હોય, જેમ માતા આવી હોય ને એવું લાગે આપણને. પછી કોમલ આવ્યા છે, કોમલને ઈચ્છા થાય તો રમવા આવવાનું, ના ઈચ્છા થાય તો નહીં આવવાનું, અઠવાડિયા એક જ ઓટો મારી અને રહેવા દેવાનું. પછી આવ્યા કિંજલ, પૂરા 20 દિવસ પછી ગ્રાઉન્ડમાં ઓટો મારવા આવ્યા છે, કાલે આવશે કે નહીં આવે મને ખબર નથી, હવે આજે તો આવ્યા છે. પછી જો આવ્યા પૂજાબેન, આ પણ આપણે જામનગરમાં છે, તેઓ પણ અંડર 14માં પહેલો નંબર છે, એટલે કે આ બધા આપણે અંડર 14માં રમાતા આગળ પણ તમને મેં બતાડ્યા એ બધાય. તો પૂજાબેન પણ પહેલો નંબર લઈને આવેલા છે ગુજરાતમાં. પછી સેજલબેન આવ્યા છે, સેજલબેન તાવ ઉતર્યો. આ સેજલબેન છે, એમને બહુ તાવ આવે છે અને શરદી થઈ જાય છે એટલે દોડવામાં ઘણી બધી તકલીફ પડે છે. હવે આયા જાનવીબેનની જાનવી ક્યાં ચાલી, જો ચાલ આ બાજુ આવી જા. જો અમારે જાનવીબેનની કોઈ ફરિયાદ નથી, 0 ફરિયાદ. પછી આ બે આયા નવા છે ખેલાડીઓ આપણા, આમની પણ કોઈ ફરિયાદ નથી. પછી આટલેથી સિનિયર ચાલુ થાય છે. હા, આ બાજુ 1-2 જુનિયર છે એમની તમને વાત કરું છું. કોમલ છે, કિંજલ છે, આ બધા નેશનલ રમવા જવાના છે હવે થોડો ટાઈમ પછી, યુનિવર્સિટી નેશનલ એમનું પશ્ચિમ ઝોન. પછી શિલ્પાબેન આવ્યા છે 6 મહિના પછી, સિલેક્ટ ખેલ મહાકુંભ રમીને જ્યાં હતા એના પછી આવતા નથી, 1-2 દાડો આવ્યા હતા પછી હવે આવ્યા છે. હવે તેજલબેન આવ્યા છે, તેજલબેનને બહુ પગ દુખે છે એટલે ગમે ત્યારે ગ્રાઉન્ડ પર બેસી જાય છે. હવે એના પછી સિનિયર ટીમના કેપ્ટન મિનલની કોઈ ફરિયાદ નથી, 0 ફરિયાદ. સોનુની ઘણી બધી ફરિયાદ છે, સોનુને પણ પેલા આગળ ઉભા એમના જેવું જ છે કે ઈચ્છા થાય તો આવવાનું, નહીં તો કંઈ ગમે તે બોનું કાઢીને જતું રહેવાનું અહીંયાથી. અને આ જો આ વોલીબોલના પ્લેયર આવ્યા છે, હવે હોકીના પ્લેયર થવા આવ્યા છે, હવે થાય કે નથી થતા મને ખબર નથી. અને આ છે અમારે ભૂમિકાબેનના નાના બેન અંજુબેન, જ્યારે પણ ભૂમિકાબેન આવે એટલે એમની હાથે આવે, બાકી આવતા નથી. જો એમના વાળ કેવા સરસ મજાના કપાયા છે, કેવા સરસ મજાના બાબા કટ વાળ કપાયા છે, જેવો શરમાઈ ગયા અને ચેડે ચોટલો છે પાછો. ચાલો હવે આપણે છે ને આ લોકોને રનિંગ કરાવીએ અને પછી રમવાની શરૂઆત કરીએ. આજે મજા આવશે, 2 ટીમ થશે પૂરતી. કરે છે અને અમારા અંજુબેને રનિંગ કરતા હતા, અંજુબેન તમે બહાર કાઢ્યા, અંજુબેન અમે થાકી રહ્યા. અંજુબેન તમને નથી ખબર કે મારે દોડવાનું એમ, હા અંજુબેન? જો અંજુબેન શરમાઈ ગયા, અંજુ થાક લાગ્યો, હે હોય સમજે થાક લાગ્યો.
અંજુબેન થાકી રહ્યા જુઓ, એક રાઉન્ડ મારો 400 મીટરનો. એ અમે બધા રાઉન્ડ મારો જુઓ. તો મારી પાછળ તમે જુઓ, બધા રમીને આવ્યા છે. બે ટીમ પાડી હતી સરસ મજાની અને જબરજસ્ત બધા રમા. જે આ બાજુ ઇન્દ્રાવાળી અમારી ટીમ છે એ, અને એક બાજુ 7 જામનગરવાળા અને 7 અમારા 14વાળા હતા, એ લોકોની સામે સામે ટીમ હતી. આજે આ લોકો મારી ગયા 3-4 ગોલ, અને પેલા લોકોને 0. બહુ ખરેખર ભાઈ મસ્ત મજા આવી. બધાએ લીગલી ગેમ રમવા, બસ રૂલ્સ ટુ રૂલ્સ મજા આવી. બધાને એક વખત આપણે પૂછીએ થોડું. જો બધા બેઠા છે અહીંયા, આપણે મધુબેન જોડે વાત કરીએ. ચલો, બીજું કોઈ બોલ છે નહીં. મધુબેન આ બાજુ જુઓ. ઓ મધુબેન ઉપર જુઓ, હવે જુઓ કે શરમાઈ ગયા. ઓ મધુ, હા પાણી પીવાનું. તો સંગીતા તો બોલે, કોણ સારું રમું કે જો સંગીતા ભાગે. જો મધુ, ઓ મધુ હવે બોલાવે હે ને, બહુ ભાવ નાખા. મોટી કોમલ ને, હા જો અમે બેઠી મોટી કોમલ. પછી બીજું કોણ? સર જો મધુ ના બોલી પણ આ બધા બોલ્યા. અને કોણ સારું નતું રમતું મને કે હેડે. પછી બીજું તનિષા, એક મિનિટ ટાર્ગેટ બનાવી. જો આ છે તનિષા, હા બેઠી જુઓ, આ બેઠી તનિષા. બધા સારું રમાજ, ઘણી બધી ભૂલો સુધારી છે, અને હવે આ 20 દિવસનો ટાઈમ છે એટલે ઘણી બધી ભૂલો પાછી સુધરશે એવી આશા છે અમને. ચલો પાણી પી લો હવે. ચલો પાણી પાણી બધા પી લો. ઓય પાણી પી લો ફટાફટ. તો ફાઇનલી મિત્રો, 5:19 થઈ ગઈ છે અને હવે ઘેર નીકળવાનું છે. આજે થોડું મોડું થઈ ગયું. દરરોજ અમે 5 વાગે અહીંથી નીકળી જતા હતા, પરંતુ આજે 19 મિનિટ ઉપર વધારે થઈ ગઈ છે અને હવે નીકળીએ ઘેર. તો ચાલો વિડીયો ઉપર લાઇક કરતા જજો, આટલા સુધી જોયો હોય તો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આગળ શેર પણ કરી દેજો, સરસ મજાની કોમેન્ટ કરી અને જજો. તો અત્યારે આટલું જ, ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી રજા લઈએ. બાય બાય.